ચાલો જય હિન્દ વિદ્યાર્થી મિત્રો બધાને ચાલો ફટાફટ બધા લાઈવ આવી જાઓ ના મારો અવાજ ક્લિયર આવે છે બધાને તો ચાલો જય હિન્દ લખી દો અવાજ ક્લિયર આવતો હોય તો ઓકે શિવાજી બારૈયા જય હિન્દ જય હિન્દ ચાલો ચોશી કુંજ ઓકે ચાલો બધાને જય હિન્દ ઓકે ચાલો જય હિન્દ બધાને જય હિન્દ હાલો હવે ઓકે ચાલો ડન અવાજ કમ્પ્લીટ આવે છે ઓકે તો આજનું સેશન શરૂ કરીએ ચાલો સૌપ્રથમ જે છે લાઇક શેર કમેન્ટ ઓકે આ ત્રણ તમારી અંદર આવે છે ચાલો તો આજે જે છે આપણે ચર્ચા કરીશું જી કે જીએસની અંદર આવતા અલગ અલગ ટૉપિકો તમારે જે અગાઉ એક્ઝામમાં ક્વેશ્ચન જે આવી ગયા છે ઓલ્ડ પેપરોની અંદર એના સંલગ્નો જે ક્વેશ્ચનો આપણે જોવાના છે અથવા સાથે સાથે નાના મોટા બીજા ક્વેશ્ચન એના રિલેટેડ જે છે કઈ રીતના એક્ઝામમાં પૂછાતા હોય છે એની આપણે ચર્ચા કરશું એમ ઓકે ચાલો તો બધાને ઓકે ચાલો બધાને હર હર મહાદેવ જય હિન્દ ઓકે ચાલો હવે અહીં ધ્યાન આપો હા ભાઈ દીપકભાઈ ચાલો જય હિન્દ બધાને ચાલો હવે ક્વેશ્ચન જે છે એ આપણે અગાઉ જે પૂછાયેલી એક્ઝામ છે એની અંતર્ગત જે લીધેલા છે એના રિલેટેડ તો એનું થોડું વેટેજ રહેશે ચાલો તો સૌથી પહેલાં જે છે આ એમપે ડબલ્યુ કામ લાગશે તે સાથે સાથે જે તલાટીની આવનારી જે એક્ઝામ છે એમાં પણ તમને જીકેના કેના પોર્શનની અંદર તમને આ ક્વેશ્ચન જોવા મળશે ચાલો તો ક્વેશ્ચન જે છે પ્રથમ તમારી સમક્ષ જે છે એ જોવા મળશે કે બક્સરનું જે યુદ્ધ જે થયું ત્યારે બંગાળનો જે છે એ નવાબ કોણ હતો બક્સરનું જ્યારે યુદ્ધ થયું ત્યારે બંગાળનો નવાબ કોણ જોવા મળશે સિરાજ ઉદ્દલા મીર કાસિમ મીર જાફર કે મીર જે છે તકી ચલો ફટાફટ કમેન્ટ કરો ઓકે ચાલો હા જય મુરલીધર ચલો બંગાળનો જે બંગાળ બક્સરનું જ્યારે યુદ્ધ થયું ત્યારે બંગાળનો નવાબ કોણ હતો ફટાફટ કમેન્ટ ઓકે હા આવશે જે છે ઓકે ઓકે ચાલો બધાને વેલકમ બધાને વેલકમ ચાલો બધાને જય હિન્દ ઓકે ચાલો હવે જવાબમાં ધ્યાન આપો બધા ઓકે ઓકે ચાલો બી ઓકે કહે ચાલો તો બંગાળનો નવાબ કોણ હતો તો મીર કાસિમ ઓકે જ્યારે સત્તરસોને જે છે એ ચોસઠની અંદર જ્યારે બક્ષરનો યુદ્ધ થાય છે ત્યારે મીર કાસિમ જે છે એ બંગાળનો નવાબ હોય છે એની સાથે સાથે જે છે કહેવાય કે અવધનો નવાબ સુજલ્લાહ તો એ પછી કહેવાય કે દિલ્હીનો જે છે સુલતાન હતો જેનું નામ હતું કહેવાય કે શાહ આલમ જે છે તો આ ત્રણેય ભેગા થઈ અને હેક્ટર મુનરોની સેના સામે લડે છે અને હેક્ટર મુનરો જે છે એ બક્ષરના યુદ્ધની અંદર તમને સેના અધ્યક્ષ જોવા મળશે નૌસેનાનો અધ્યક્ષ હતો અને એ હરાવે છે આ ત્રણે ત્રણને અને આ યુદ્ધ જતી જાય છે ત્યાર પછી રોબર્ટ ક્લાઇવ જે છે એ બિહાર બંગાળ અને ઓડિશા આ ત્રણ એરિયાની અંદર પહેલી વખત દ્વિમુખી શાસન પદ્ધતિ એપ્લાય કરે છે તો લાગુ પડે છે ઓકે તો એટલું આપણે યાદ રાખશું તો બક્સરનું યુદ્ધ સમયે બંગાળનો નવાબ કોણ હતો મીર કાસિમ ઓકે યાદ રહી જશે અને બક્સરમાં પ્લાસીમાં કોણ આવશે સિરાજ ઉદોલા ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન સત્યશોધક સમાજની સ્થાપના કોણે કરી હતી જ્યોતિબા ફૂલે મહાદેવભાઈ રાનડે મહાત્મા ગાંધીજી કે પછી સ્વામી દયાનંદ સરસ્વતી ચાલો હવે આમાં કમેન્ટ કરો ફટાફટ બધાય ઓકે ચાલો હાલો બી એ બી એ બી એ બી ઓકે ચાલો ફટાફટ કમેન્ટ કરો આની અંદર કે જે છે સત્યશોધક સમાજની સ્થાપના કોને કરેલી છે સત્યશોધક સમાજની સ્થાપના જ્યોતિબા ફૂલે મહાદેવ ભાર રાનડે કે આ મહાત્મા ગાંધી કે સ્વામી દયાનંદ સરસ્વતી ચાલો લગભગ મોસ્ટ ઓફનો જવાબ સાચો છે બધા જવાબ શું ટીક કરશે તો બધા જવાબ ટીક કરે છે એ જવાબ બધા ટીક કરે છે તો આપણે યાદ રાખશું કે પ્રશ્ન જે છે એ ચાલો તો આની અંદર જવાબ આવશે કહેવાય કે જ્યોતિબા ફૂલે ચાલો તો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો તો કે જ્યોતિબા ફૂલે ઓકે હવે ચાલો જે એને વધારે વાંચ્યું છે એના માટે ક્વેશ્ચન કે જ્યારે બક્ષરનું યુદ્ધ થયું ત્યારે જે છે કઈ નદીના કિનારે યુદ્ધ લડાયું હતું અને પ્લાસીનું યુદ્ધ જે છે એ કઈ નદીના કિનારે લડાયું હતું બક્ષરનું યુદ્ધ કયા રાજ્યમાંથી હતું અને પ્લાસીનું યુદ્ધ કયા રાજ્યમાંથી આ બધે કમેન્ટ કરો જેને થોડુંક વધારે જે છે કહેવાય કે થોડુંક ડીપમાં જેને વાંચ્યું છે એના માટે ઓકે ચાલો તો પુણે પુણેની અંદર આની સ્થાપના થતી કહેવાય કે સત્યશોધક સમાજની ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જે છે આગળ આપણે જોઈએ તો ભારતમાં પ્રમાણ સમયની રેખા નીચેનામાંથી કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે અથવા તો નીચે જે આપેલા છે એમાંથી કોનામાંથી પસાર થતી નથી એવો કંઈક ક્વેશ્ચન છે ભારતમાં પ્રમાણ સમયની રેખા નીચેનામાંથી કયા રાજ્યમાંથી પસાર થતી નથી તો તમિલનાડુ મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ કે છત્તીસગઢ ઓકે ઓકે ચાલો હા નહીં ભાઈ રાવી નદી નહીં આવે ઓકે બક્ષરનું યુદ્ધ જે છે કઈ નદીના કિનારે ગંગા નદીના કિનારે અને પ્લાસીનું યુદ્ધ જે છે હુગલી નદીના કિનારે બક્ષરનું યુદ્ધ બિહારની અંદર અને પ્લાસીનું યુદ્ધ જે છે એ પશ્ચિમ બંગાળની અંદર લડાયું હતું આટલું બધા યાદ રાખી લેવાનું છે રેડી ઓકે ચાલો ડન આ હુગલી નદી ગોહિલ પરેશ હુગલી નદી ઓકે ચાલો આમાં અહીંયા કોઈ કપાસ વીણા નથી ભાઈ અહીંયા જે છે એ લેક્ચર ચાલે છે બરાબર છે એટલે કપાસ વીણવો હોય તો હજી કપાસની વાવણી કરવી પડશે કપાસ રોપી દેજો પછી વીણવાનો થાય ઓકે હાલ આમાં જવાબ શું હોય ભારતમાં પ્રમાણ સમયની રેખા નીચેનામાંથી કયા રાજ્યમાંથી પસાર થતી નથી એમ તો તમિલનાડુ મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ કે છત્તીસગઢ ચાલો આની અંદર બધા આડાડ આડાડ ટીક કરો છો પરંતુ જે છે પ્રમાણ સમય રેખા આપણી નોર્મલી આપણે બેઝિક ઇન્ફોર્મેશન હોવી જોઈએ કે પ્રમાણ સમય રેખાનો મતલબ શું થાય છે તો પ્રમાણ સમય રેખા એ ભારતની અંદર જે છે પાંચ સ્ટેટ જે છે એમાંથી પસાર થાય છે તો એ આપણે યાદ હોવું જરૂરી છે ચાલો પ્રમાણ સમય રેખા કહેવાય કોને કે જ્યાંથી આપણો ભારતનો ટાઈમ નક્કી થાય તો માની લો કે જે છે ઉત્તર પ્રદેશ ત્યાર પછી મધ્યપ્રદેશ ત્યાર પછી છત્તીસગઢ ત્યાર પછી જે છે કહેવાય કે ઓડિશા અને આંધ્રપ્રદેશ એટલા રાજ્યમાંથી તમને કઈ રેખા જોવા મળશે તો કે પ્રમાણ સમય રેખાએ તો ઉપરથી આપણે જોતા જઈએ તો ઉપરના પહેલું રાજ્ય કયું આવશે ઉત્તર પ્રદેશ બીજું રાજ્ય મધ્યપ્રદેશ ત્રીજું રાજ્ય છત્તીસગઢ ચોથું રાજ્ય ઓડિશા અને પાંચમું રાજ્ય આંધ્રપ્રદેશ તો બ્યાસી પોઈન્ટ પાંચ જે છે એટલે કે જેને આપણે બ્યાસી ડિગ્રી અને પાંચ મિનિટ કહીએ છીએ ત્યાંથી આપણું માનાક સમય રેખા અહીંયા ઉત્તર પ્રદેશનું જે કહેવાય કે મિરઝા પુર જે છે અથવા તો અલ્હાબાદ છે એનું જે નૈની નામનું સ્થળ છે ત્યાંથી આપણો જે છે એ સમય નક્કી થાય છે એટલે આ બાજુ તમે અહીં સુધી આવો તો એ આ બાજુ સરખું થાય અને આ બાજુ આવો તો અહીંથી સરખું થશે તો જેને આપણે પ્રમાણ સમય રેખા કહીશ તો કેટલા રાજ્ય આવશે પાંચ ઉપર કયું રાજ્ય ઉત્તર પ્રદેશ પછી કયું રાજ્ય મધ્યપ્રદેશ પછી કયું રાજ્ય છત્તીસગઢ પછી કયું રાજ્ય ઓડિશન છેલ્લે રાજ્ય આંધ્રપ્રદેશ તો ઉપલા ભાગમાં જે છે યુપી છે યુપીથી નીચે એમપી છે એમપીથી નીચે છત્તીસગઢ છે એથી નીચે જે છે કહેવાય કે ઓડિશા છે અને એથી નીચે જે છે આંધ્રપ્રદેશ તો ટોટલી કેટલા રાજ્ય આવશે પાંચ કેટલા રાજ્ય પાંચ તો એટલું બધાને યાદ હોવું જોઈએ એક્ઝામમાં કદાચ પૂછે કે ભારતનો સમય નક્કી ક્યાંથી થાય છે તો ક્યાં બધા ટિક્કર દઈશું ભારતનો સમય નક્કી થાય છે બ્યાસી પોઈન્ટ પાંચ ડિગ્રીથી અથવા તો આપણું જે છે એ નૈની આવેલું છે મિર્ઝાપુરની અંદર અથવા અલ્હાબાદની અંદર તો ત્યાં તમને જોવા મળશે આપણો પ્રમાણ સમય રેખા પછી ભારતના જે કહેવાય કે આઠ રાજ્યોમાંથી શું પસાર થાય છે કર્કવૃત ભારતના કેટલા રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય છે આઠ આ બાજુ ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ ઝારખંડ ત્યાર પછી છત્તીસગઢ પશ્ચિમ બંગાળ ત્રિપુરા અને મિઝોરમ તો એટલા રાજ્યોમાંથી પસાર થશે કર્કવૃત યાદ રહી જશે ચાલો આગળ ધ્યાન આપો લે આમાં જવાબ આજો હું આવશે તમિલનાડુ પસાર થતું નથી એવો ક્વેશ્ચન પૂછ્યો છે ને તો તમિલનાડુમાં નહીં આવે છત્તીસગઢ તો આવશે મધ્યપ્રદેશ આવશે અને ઉત્તર પ્રદેશ પણ આવશે ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જે છે આગળ આપણે જોઈએ ચાલો હવે ગંગાનો પ્રવાહ જે છે બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે ચાલો ગંગાનો પ્રવાહ જે છે બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે ચાલો ફટાફટ કમેન્ટ કરો ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે બેતવા પદ્મા માજુલી કે ગંડક ચાલો હવે આગળ જે છે ધ્યાન આપો ઓકે ઓકે હા જય માતાજી બધાને જય માતાજી ઓકે ચાલો બી બી એ બી એ બી ચાલો ગંગા નદીનો ગંગા નદીનો પ્રવાહ બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે ચાલો આની અંદર તો બધાને જો મોસ્ટ ઓફનો સાચો છે એ આપણે આગળ જોઈએ ચાલો હવે આગળ કે લાઇક બહુ ઓછી છે ફટાફટ પહેલાં લાઇક કરી દો વિડીયોને પછી શેર કરી દો આ જે છે એ તમારા બે બાકી બધું અમારામાં આવશે ઓકે ઓકે આગળ હવે ધ્યાન આપીએ ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે તો ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે આગળ આપણે જોઈ લઈએ તો ગંગાનો પ્રવાહ છે પદ્મા હવે એક્ઝામમાં પૂછાય કે બાંગ્લાદેશની અંદર બ્રહ્મપુત્રનો પ્રવાહ કયા નામે ઓળખાય છે તો ચાલો ફટાફટ કમેન્ટ કરો બ્રહ્મપુત્ર નદીનો પ્રવાહ બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે ઓકે વેરી ગુડ બધા જવાનું સાચો ચાલો પદ્મા તરીકે ઓળખાય છે પણ બ્રહ્મપુત્રને બાંગ્લાદેશમાં શું કહેવાય તો એ બધાને યાદ હોવું જોઈએ ઓકે તો એ બધાએ આપણે યાદ રાખશું શું કહીશું આપણે એને તો આપણે કહીશું જમુના અથવા તો જે છે નીટલા ભાગની અંદર મેઘના તરીકે ઓળખાય છે તો બાંગ્લાદેશમાં કદાચ પૂછે તો આ એટલું આપણે યાદ રાખો ઓકે ચાલો સ્પીડલી જે છે આપણે ફટાફટ ક્વેશ્ચન પૂરા કરી દઈશું ચાલો તો તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે પદ્મ ઓકે આગળનો ક્વેશ્ચન જે છે ચાલો હવે નીચેનામાંથી કઈ ગુજરાતમાં કઈ બહુયતુક યોજના જે છે એ જોવા મળશે આમાંથી કઈ ગુજરાતની બહુયતુક યોજના છે તો નર્મદા યોજના હીરાકુંડ યોજના કોશી યોજના કે ચંબલ ખેણ યોજના ચાલો ફટાફટ કમેન્ટ કરો નીચેનામાંથી કઈ ગુજરાતની બહુયત્યુક યોજના છે બહુયતિક યોજના ઓકે નર્મદા યોજના નૈરાકુંડ યોજના કોશી યોજના કે ચંબલ યોજના ઓકે ચાલો એમપી ડબલ્યુમાં મેરિટ કેટલું રહે એમપી ડબલ્યુની તો મેરિટ જે છે જો બધા તૈયારી સારી કરી હશે તો મેરિટ અપ જાય જો તૈયારી બધાને ઓછી છે તો મેરિટ ડાઉન જાય અથવા પેપર ઉપર આધાર રાખશે ભાઈ પેપર કઈ રીતનું નીકળે છે જો અઘરું નીકળશે તો તમને ફાયદો થશે કારણ કે જે છે મેરિટ ભલે ડાઉન જાય પણ ફાયદો તમને થશે અઘરું નીકળશે જેને તૈયારી કરી છે એની વાત છે ઓકે ઓકે ચાલો જે છે નીચેનામાંથી કોઈ શું જવાબ આવશે નર્મદા યોજના નર્મદા યોજના ક્યાં આવશે આપણા ગુજરાતની અંદર અને ચંબલ ખીણ યોજના પૂછે ચંબલ ખીણ યોજના તો એ કયા રાજ્યમાં જોવા મળશે તો એમપીની અંદર જોવા મળશે ત્યાર પછી હીરાકુંડ જે છે હીરાકુંડ આ યોજના જે છે આપણે ક્યાં જોવા મળશે તો ઓડિશા રાજ્યની અંદર હીરાકુંડ આવશે મહાનદી ઉપર કોશી યોજના જે છે કોશી પરિયોજના તો કોશી જે છે એ કયા રાજ્યમાં આવશે તો કે બિહારની અંદર રેડી તો આવી રીતે અલગ અલગ રાજ્યની આ અલગ અલગ યોજનાઓ છે ચાલો હવે ત્યાર પછી જે છે આગળનો ક્વેશ્ચન ચાલો કાવેરી નદી પર કયું વિદ્યુત મથક આવેલું છે કાવેરી નદી ઉપર કયું વિદ્યુત મથક આવેલું છે ચાલો કોઈના કે સમુદ્રમ કોઈના કેમદા ઉકાઈ કે શિવ સમુદ્રમ કાવેરી નદી ઉપર ચાલો નર્મદાનું બીજું નામ રેવા છે નર્મદાનું ત્રીજું નામ મૈકલ કન્યા છે નર્મદાનું ચોથું નામ સોમદભવા ભવા છે નર્મદાનું પાંચમું નામ ગુજરાતની જીવાદોરી છે ઓકે ચાલો આમાં તમે કમેન્ટ કરો કાવેરી નદી પર કયું વિદ્યુત મથક છે કોઈના ઉકાઈ કે નર્મદા કે શિવ સમુદ્રમ ચાલો બધા જે છે બી એ બી એ ટીક કરે છે પણ સાચો જવાબ શું આવશે એની અંદર ડી આવશે વેરી ગુડ ચાલો વેરી ગુડ ચાલો બધાનો જવાબ સાચો છે ડી ચાલો લાઇક દેસ ફટાફટ વિડીયોને લાઇક કરી દો તો શિવ સમુદ્રમ જે છે યોજના અથવા શિવ સમુદ્રમ પરિયોજના અથવા શિવ સમુદ્રમ બંધ અથવા શિવ સમુદ્રમ ધોધ આવો કંઈ ક્વેશ્ચન આવે એટલે કર્ણાટક રાજ્ય ટીક કરી દેવાનું છે અને કર્ણાટકમાંથી મેન નદી કઈ પાસા થાય છે કાવેરી ઓકે ચાલો આટલું બધાને યાદ રહી જશે ચાલો સેવ સમુદ્રમ ડેમ સેવ સમુદ્રમ ધોધ સેવ સમુદ્રમ વિદ્યુત મથક આમાંથી કાંઈ પણ ક્વેશ્ચન આવે તો શું છે ટિક કરી દેવાનો છે કર્ણાટક અને નદી પૂછે તો કાવેરી ચાલો આગળનો ક્વેશ્ચન ચાલો ભવનાથનો મેળો ક્યાં જે છે યોજવામાં આવે છે ભવનાથનો મેળો આવા નોર્મલ ક્વેશ્ચન તમારા એક્ઝામમાં પૂછાનેલા છે તો એ આપણે જોઈશું ચાલો ફટાફટ જે છે એ કમેન્ટ કરી દો અથવા તો જે છે લાઈક કરી દો વિડીયોને ફટાફટ ચાલો શેર કરવાનું ભૂલશો નહીં ઓકે ચાલો ભવનાથનો મેળો ક્યાં ભરાય છે ભાવનગર જૂનાગઢ સુરેન્દ્રનગર કે પાવાગઢ ભવનાથનો મેળો ક્યાં ભરાય છે તો હવે ઈઝી ક્વેશ્ચન પૂછ્યું છે તમને બધાને ઓકે ડી જવાબ પાવાગઢની અંદર ન ભરાય ભાઈ ઓકે ચાલો વેરી ગુડ છે ને ભાઈ ક્યાં ભરાશે જુનાગઢની અંદર ભવનાથનો મેળો ક્યારે ભરાશે જુનાગઢની અંદર તો કે ચૈત્ર મહિનાની અંદર જે મહાશિવરાત્રી આવે ચૈત્ર જે છે ચૈત્રવધ તેરસ બરાબર છે તે જે છે આ મેળો ભરાય છે ઓકે તો આ આપણે એક યાદ રાખી લઈશું ઓકે કે મહા મહિનાની અંદર જે છે ઓકે તમને જોવા ચૈત્ર મહિનાને તમને જોવા મળશે અથવા તો યાદ રાખી ખાલી મહા મહાશિવરાત્રિ શું યાદ મહા શિવરાત્રી સોરી ચૈત્ર મહિનો મહા મહિનો મહા જે છે મહાવદ તેરસ શું આવશે મહાવદ તેરસ ચૈત્ર મહિનો નહીં પણ મહા મહિનો તો મહાવદ તેરસ શું આવશે મહાશિવરાત્રી ત્યારે એનું આનું આયોજન ક્યાં થાય જૂનાગઢની અંદર ઓકે ચાલો હવે ત્યાર પછી આગળનો ક્વેશ્ચન ભોપાલ ગેસ સ્ટ્રેજડીમાં ગેસ લીક થયો હતો ચાલો ભોપાલ ભોપાલ ગેસકાંડ જ્યારે થયો ઓગણીસો ને જે કહેવાય કે ચોર્યાસીની અંદર ત્યારે એની અંદર શું જોવા આપણને મળશે ઓકે ભોપાલ ગેસકાંડની અંદર ચાલો તો ભોપાલ ગે ગેસ સ્ટ્રેજડીમાં કયો વાયુ લીક થઈ ગયો હતો મિથાઈલ આઇસોલેટ પોટેશિયમ આઇસોલેટ ત્યાર પછી સોડિયમ આઇસો સાયનાઇડ કે ઇથાઇલ આઇસો સાઇનાઇડ ચાલો આમાં જવાબ શું આવે આવશે બધા હરહર મહાદેવ ચાલો હર હર મહાદેવ હા ચાલે ચાલે ઓકે ચાલો મિથાઇલ આઇસો સાયનાઇટ વેરી ગુડ મોસ્ટ ઓફનો જવાબ જે છે એ એ જોવા મળે છે આપણે મોસ્ટ ઓફનો જવાબ એ છે ઓકે ચાલો મિથાઇલ આઈસો સાઇનાઇટ મિથાઇલ આઈસો સાઇનાઇટ એટલે કે આવી રીતે મિક નામનો તમે ભાઈ શોર્ટમાં યાદ રાખો મિથાઇલ આઈસો સાઇનાઇટ આના જો કોન્ટેકમાં જે છે એચ ટુ આવે એટલે કે પાણી આવે તો સીધો આમાં બ્લાસ્ટ થશે શું થશે બ્લાસ્ટ યાદ રાખશો તો મિથાઇલ આઈસો સાઇનાઇટ સાથે પાણીનું કનેક્શન થઈ ગયું તો જે છે એમાં બ્લાસ્ટ થયો એટલે ભોપાલની અંદર આ મોટા પાયે એક જે કાં કાંડ થયો ભોપાલ ગેસ કાંડ એમને કહેવાય અથવા તો ભોપાલ ગેસ સ્ટ્રેટેજી એને છે જેની અંદર મિથાઇલ આઇસો સાઇનાઇટનો યુઝ કરવામાં આવે છે સમજાઈ ગયું યાદ રહીએ ચાલો આગળ ચાલો ધ્યાન આપો આવે એક્ઝામમાં પૂછે કોના કોન્ટેક્ટમાંથી બ્લાસ્ટ થશે તો એચ ટુઓના ચાલો હવે ત્યાર પછી ને ખાલી જગ્યાને લીધે ખતરો છે કયા જે છે ગેસના લીધે ને ખતરો વધારે જોવા મળે સલ્ફર હાઇડ્રોજન ઓક્સિજન કે કલોરીન ચાલો આઠ હા ઓગણીસો ચોર્યાસી ચોર્યાસી માં તો ચરમે ચર્નેલિયન જે છે રશિયાનું એક આવેલું છે ચર્નેલિયન જે છે એનો બ્લાસ્ટ થયો હતો ન્યુક્રિયલ પાવર પ્લાન્ટનો ચલો તાજમહેલમાં શું આવશે ઓકે શોર્ટમાં જ છે ચાલો હવે અહીં ધ્યાનમાં તાજમહેલની તો શું હશે તાજમહેલમાં સલ્ફર ઓક્સિજન હાઇડ્રોજન કે ક્લોરીન ચાલો તો સીઓટુ જે હોય સીઓટુ એ આપણા જે વાહનોમાંથી વધારે નીકળશે જે અલ્પ કહેવાય ને કે આમ એક પ્રકારનો વધારે જે પૂર્ણ રીતે એનું જે છે કહેવાય કે બર્નિંગ નથી હોય એટલા માટે નુકસાન વધારે કરે તો એસઓ હોય તો એમાંથી સલ્ફર કોને કહેવાય આ સલ્ફર જે આનો ઉપયોગ વધારે જોવા મળશે અથવા સલ્ફરના લીધે જે વૃક્ષોના નાના જે કહેવાય કે પર્ણ હોય અથવા તો જે છોડવાના નાના પર્ણ હોય એની ઉપર એ જે છે એની વૃદ્ધિ વધારે નહીં થાય એટલે સંકોચી જશે એના લીધે એને પણ વનસ્પતિને પણ નુકસાન પહોંચે ઓકે તો સલ્ફરના લીધે સૌથી વધારે નુકસાન કોને પહોંચે છે તો કે જે જોવા મળશે તાજમહેલને કારણ કે તાજમહેલ પીળા કલર જેવો આપણને ધીરે ધીરે જોવા મળશે પીળા ડાઘાની અંદર પડી જશે ઓકે તાજમહેલની અંદર ચાલો હવે ત્યાર પછી આગળ હવે ધ્યાન આપીએ આપણે ચાલો ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે ગુજરાતની અંદર કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન છે કમેન્ટ કરો ચાલો ફટાફટ ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે યલો તાજમેલ થઈ જશે હા પીળો તાજમેલ થઈ જશે અથવા તો જે છે ને વધારે નુકસાન પહોંચશે ઓકે ઓકે ચાલો બધાને જવાબ હા હાચો સલ્ફર ઓકે ઓકે ચાલો આગળના ક્વેશ્ચનનો કમેન્ટ કરો ફરાબર બધાય ગુજરાતમાં જે છે કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે સર એમપી ડબલ્યુ પચા આવે તો ચાલે હા ચાલે કોઈ વાંધો નહીં પચા પંચાવન આવે તો પણ બધાને પચા હેઠની આજુબાજુ અવાજ હોય તો ચાલે નકર ન ચાલે બધાને હેંસ્યું હોય તમારે પંચાવન હોય તો કેમ મેળ પડે ભાઈ ચાલો ગુજરાતની વેરી ગુડ ગુજરાતની અંદર કેટલા આવશે ચાર રાષ્ટ્રીય ઉદ્યાન આવશે તો ચાલો પેલું રાષ્ટ્રીય ઉદ્યાન સૌથી જૂનું ગુજરાતનું રાષ્ટ્રીય ઉદ્યાન કહ્યું તો ગીર નેશનલ પાર્ક ઓકે અને સ્થાપના કરી ઓગણીસો પંચોતેર આ ખાસ ધ્યાન લેવું અને અભયારણ પૂછે તો ઓગણીસો પાસઠ બીજું કયું છે તો કે નવસારીની અંદર વાંસદા ત્રીજું કયું છે તો કે મરીન નેશનલ પાર કચ્છના અખતમાં આવેલો છે અને જામનગરથી લઈ અને દેવભૂમિનો અહીંયા દરિયો લાગે અને ચોથું કહ્યું છે તો કે કૃષ્ણ મૃગ કૃષ્ણ જે છે એ મૃગ કે જે કાળિયાર આપણે જેને કહીએ છીએ અથવા અથવાને આપણે કહીએ છીએ કહેવાય કે બ્લેક બક શું કહીશું બ્લેક બક અથવા ભાવનગર જિલ્લામાં લાગુ પડશે વેડાવદર ઓકે તો ચાર રાષ્ટ્રીય ઉદ્યાન આપણે યાદ રાખી લઈશું ગીર વાંસદા પછી મરીન અને ત્યાર પછી કૃષ્ણ મૃગ જે ભાવનગર જિલ્લામાં લાગુ પડશે ઓકે આગળનો ક્વેશ્ચન જે છે ચાલો બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં જોવા મળશે બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં જોવા મળશે આસામ મિઝોરમ હિમાચલ પ્રદેશ કે કર્ણાટક બાંદીપુર ચાલો બાંદીપુર ચાલો બાંદીપુર જે છે ની અંદર ફટાફટ જે છે કમેન્ટ કરો ચાલો બાંદીપુર જે છે એમાં શું જવાબ આવવો જોઈએ તમારા મતે ચાલો બાંદીપુરની અંદર આપણે યાદ રાખશું કર્ણાટક શું યાદ રાખશું કર્ણાટક નાગરહોલ અને બાંદીપુર આ બે કર્ણાટકમાં આવશે બીજું શું આવશે અહીંયા નાગરહોલ હોલ નાગર હોલ કર્ણાટકમાં આવશે ચાલો હવે આગળ આપણે આસામમાં પછી આપણે જોતા હતા કે ભાઈ એની અંદર કાજીરંગા આવશે માનસ આવશે એ આસામમાં આવશે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે ચિલ્કા સરોવર પક્ષી બહેરાણ કયા આવેલો છે ચીલકા સરોવર ચાલો ચીલકા સરોવર પહેલાં ક્યાં છે એ બધાય કમેન્ટ કરો ઓડિશામાં છે રાજસ્થાનમાં તેલંગણામાં કે પછી હરિયાણાની અંદર ચાલો દસની બારમાણમાં આવે બારમા ક્વેશ્ચન ઓકે ચાલો ક્વેશ્ચન નંબર બાર ઓકે થેન્ક યુ ચાલો ક્વેશ્ચન નંબર બાર ફટાફટ કમેન્ટ કરો હરિયાણા ઓડિશા રાજસ્થાન તેલંગાણા ઓકે શું જવાબ આવશે ઓડિશા ચીલકા સરોવર ક્યાં આવશે ઓડિશમ તો ત્યાં શું હોય પક્ષી અભયારણ્ય ઓકે પછી એક અહીંયા બીજું પણ એક આવેલું છે જેને આપણે ભીતરકણિકા કહીએ છીએ કણિકા સાથે સાથે લખી લેજો કણિકા અને શિમલીપાલા શિમલી પાલા ભીતરકણિકા અને શિમલીપાલા આ બંને પણ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં છે ઓડિશાની અંદર છે તો આ બધાને યાદ હોવા જોઈએ ભીતરકણિકા અને શિમલી પાલા ચાલો હવે ત્યાર પછી આગળ ગુજરાત હરિયાણા ગુજરાતની કઈ નદીના કિનારે ગુજરાતની હરણાવ નદીના કિનારે કયું સિટી આવેલું છે હરણાવ નદી પૂછીશ તો ડીસા હિંમતનગર ખેડબ્રહ્મા કે શામળાજી ચાલો એ આપણે બધાને ખ્યાલ છે કે શામળાજી કોના કિનારે આવે મેસો તો આ તો જવાબ નીકળી જશે ગયું ચાલો હવે બાકી હિંમતનગર ડીસા બનાસ નદી બાકી હું દઉં હવે છેલ્લે ડી જવાબ તો ખેડબ્રહ્મા જે છે ખેડબ્રહ્મા એ કઈ નદીના કિનારે છે હરણાવ નદી કઈ નદી હરણાવ હવે હરણાવ નદી જે છે વિજયનગરના જંગલોમાંથી આવે છે શેના જંગલોમાંથી વિજયનગરના જે જંગલો આવેલા છે જેને આપણે પોલો ફોરેસ્ટ કહીએ છીએ પોલો ફોરેસ્ટ ઓકે પોલો ફોરેસ્ટ પોળોના જંગલો એમાંથી આ નદી આવે છે હરણાવ નદી એટલું બધાને યાદ હોવું જોઈએ એમ ઓકે ચાલો હવે ત્યાર પછી જે છે આગળ આપણે જોઈએ આગળનો ક્વેશ્ચન ચાલો તો કયા રાજાના શાસન દરમિયાન ગુજરાતમાં મોઢેરા મંદિરની સ્થાપના કરવામાં આવી કયા રાજાનો સમયગાળો હતો ત્યારે મોઢેરા મંદિર બંધાણું કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ સૈયાજરાવ ગાયકવાડ કે ભીમદેવ ગુડ મોર્નિંગ સર વેરી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચાલો હવે ફટાફટ કમેન્ટ કરો તેરમાની અંદર ચૌદમાં ક્વેશ્ચન ચૌદમાં ક્વેશ્ચનની અંદર કમેન્ટ કરો પોલો ફોરેસ્ટ હા પોલો ફોરેસ્ટ સાબરકાંઠામાં આવે ઓકે વિજયનગર તાલુકો લાગે ત્યાં વેરી ગુડ સરસ ચાલો સી કોલો કહે જાય ઓકે ચાલો તો ભીમદેવ જે છે પ્રથમ નામના સોલંકી રાજા હતા ત્યારે આ બંધાવવામાં આવ્યું હતું એમ બરાબર બીજું સોમનાથના મંદિરનું જે પથ્થરનું બનાવ્યું હતું એ પણ કોણે બંધાયું હતું ભીમદેવ પ્રથમે ઓકે ચાલો હવે ત્યાર પછી જે છે આગળ આમાં જવાબ સી આવશે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે આપણને જોવા મળશે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની કયા જિલ્લામાં લાગુ પડે છે તો નોર્મલ ક્વેશ્ચન છે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા કોલોની કયા જિલ્લામાં લાગુ પડે છે ચાલો આમાં શું આવશે જવાબ બધા એમાં પંદર પંદરનો કેસોનો ચાલો ફટાફટ કરો કમેન્ટ પંદર પંદરમાંની અંદર એક હજારને હા એક હજારને સત્યાવીસની અંદર છવ્વીસ સત્યાવીસમાં કાર્ય પૂરું થયું હતું મોઢેરાના સૂર્યમંદિરનું કર્કવૃતિ એના ઉપરથી પસાર થાય અથવા પૂર્વ અભિમુખ મંદિર કયું છે મોઢેરાનું સૂર્યમંદિર યસ કહેવાય કે ઉત્તરાયણ શાસ્ત્રીય મહોત્સવનું આયોજન થાય ઓકે ચાલો બધા સ્ટેચ્યુ ઓફ યુનિટી શ્યા આવશે તો કે નર્મદા જિલ્લો કયો જિલ્લો નર્મદા ચાલો સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડિઝાઇન કોને તૈયાર કરી હતી તો ડિઝાઇન પૂછે તો રામ જે છે સુતાર એક હતા રામ સુતાર એમને શું તૈયાર કરી હતી તો ડિઝાઇન યાદ રાખી લેશો રેડી સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલો એકસો બ્યાસી મીટર એની ઊંચાઈ છે હલો હવે આગળનો ક્વેશ્ચન જે છે રામકૃષ્ણ મિશનની સ્થાપના કોને કરેલી રામકૃષ્ણ મિશન ચાલો રામકૃષ્ણ મિશન અથવા બીજું તમે આને કહી શકો આ મિશનને બીજું તમે કહી શકો કે આને બીજું કહેવામાં આવે છે બેલુર મઠ

રામકૃષ્ણ મિશનની પશ્ચિમ બંગાળનું જે કલકત્તા આવેલું છે પશ્ચિમ બંગાળનું જે કલકત્તા ઓકે પશ્ચિમ બંગાળની અંદર એ એરિયાની અંદર તમને આ વિસ્તારની અંદર નજીકમાં જે છે જોવા મળશે ઓકે કલકત્તા નજીકમાં છે તો આપણે યાદ રાખશું રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી જેને આપણે બેલુર મઠ પણ કહીએ છીએ સ્વામી વિવેકાનંદ કારણ કે સ્વામી વિવેકાનંદના ગુરુ કોણ હતા તો રામકૃષ્ણ હતા રામકૃષ્ણ પરમહંસ રામકૃષ્ણ પરમહંસ કોના ગુરુ હતા સ્વામી વિવેકાનંદના તો એમને યાદી સ્વરૂપે બનાવવામાં આવ્યું ઓકે ચાલો હવે ત્યાર પછી આગળ પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવશે આ બેલુર મઠ અથવા તો તેના આપણે કે શ્રી રામકૃષ્ણ મિશન ચાલો હવે ઈડન 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 ગાર્ડન ગાર્ડન ક્વેશ્ચન આવશે આ પ્રખ્યાત મેદાન ક્યાં આવેલું છે ઈડન ગાર્ડન ચાલો હવે ત્યાર પછી આગળ શિકાગો શિકાગોમાં તો સ્વામી ઓગણીસો ને કહેવાય કે અઢારસો ને ત્રણ માંગ્યા ત્રણ ગયા હતા શિકાગો આવશે અમેરિકાની અંદર બરાબર એ પણ યાદ રાખી લેજો હા કાલિકા મઠ આ બે બનાવી સ્વામી વિવેકાનંદ ચાલો આની અંદર હું આવશે કલકત્તા શું આવશે જવાબ કલકત્તા ઈડન ગાર્ડન ચાલો ક્વેશ્ચન આમાં શું છે ઈડન ગાર્ડન સ્ટેડિયમ ચાલો બીજો એક ક્વેશ્ચન કહું કે ફિરોજ શાહ ફિરોજ શાહ કોટલા અથવા આને આપણે અત્યારે અરુણ જેટલી કહીએ અરુણ જેટલી સ્ટેડિયમ તો આ ક્યાં આવેલું છે ચાલો મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એ તો અમને ખબર પડી જાય પણ આ ક્યાં આવશે ફિરોજ શાહ કોટલા સ્ટેડિયમ અથવા અરુણ જેટલી સ્ટેડિયમ એને ક્યાં આવશે કલકત્તામાં ફિરોજ શાહ કોટલા અથવા તો જે છે એ ફિરોજ શાહ ને બીજું શું કહેવાય અરુણ જેટલી સ્ટેડિયમ વેરી ગુડ દિલ્હીમાં વેરી ગુડ મિતેશ સાંગા ઓકે દિલ્હીની અંદર વેરી ગુડ સરસ ચાલો દિલ્હીની અંદર આવશે ફિરોજ શાહ ત્રીજો એક ક્વેશ્ચન કે જે છે તાલ કટોરા સ્ટેડિયમ એક્ઝામમાં પૂછે કે તાલ કટોરા તાલ કટોરા સ્ટેડિયમ ક્યાં આવશે તાલ કટોરા તાલ કટોરા સ્ટેડિયમ ક્યાં આવશે તો આમાં પણ બધા હું ટીક કરી દઈશું વિદ્યાર્થી મિત્રો દિલ્હી તો કાલ તાલ કટોરા પૂછે તો એ દિલ્હી ફિરોજ શાહ કોટલાને અરુણ જેટલી કહેવાય એ પૂછે તો એ દિલ્હી અને ઈડન ગાર્ડન પૂછે તો કલકત્તા યાદ રહી જશે ઓકે ચાલો હવે ત્યાર પછી આગળ ધ્યાન આપીએ ચાલો વિક્રમશીલા વિદ્યાપીઠની સ્થાપના બંગાળના કયા જે છે એ રાજાએ કરી હતી વિક્રમશીલા વિદ્યાપીઠની સ્થાપના બિહારની અંદર આ વિદ્યાપીઠ આવેલી છે ક્યાં આવેલી છે રાજ્ય પૂછે તો બિહાર નાલંદા વિક્રમશીલા અને ઉદાંદપુરી આ ત્રણે ત્રણ યુનિવર્સિટી બિહારમાં આવેલી છે પણ આની સ્થાપના કોને કરી હતી વેરી ગુડ ચાલો બધાનો જોવા વાંચો દિલ્હી ઓકે તો અમારા રાજા કોણ આવશે હમ નહીં જયપુર જયપુર નહીં બેંગ્લોર જયપુર નહીં દિલ્હી જાવશે બરાબર તાલકોટાર પૂછે કે આપણે એ ચાલો આની અંદર જવાબ આવશે બી ધર્મપાલ હતા રાજા ધર્મપાલ નામના રાજા હતા એને શેની સ્થાપના કરી તો કહેવાય પાલ વંશના રાજા હતા અને એને સ્થાપના કરી હતી વિક્રમશીલા વિદ્યાપીઠની ચાલો તો નાલંદા કોને બનાવ્યું હતું નાલંદા નાલંદા વિદ્યાલય ચાલો નાલંદામાં કમેન્ટ કરો નાલંદા વિશ્વવિદ્યાલય કોને બનાવ્યું હતું નાલંદા વિશ્વવિદ્યાલય વેરી ગુડ પાલ વંશના રાજા હતા ધર્મપાલ વેરી ગુડ પણ આ નાલંદા કોને બંધાયું હતું એ કમેન્ટ કરો ફટાફટ ચાલો વિદ્યાર્થી મિત્રો જે લાઈક બહુ ઓછી છે ફટાફટ વિદ્યાર્થીઓને લાઈક કરી દો તો કાયલનું આયોજન આપણે ખબર પડે અરે વિરાટભાઈ તમે પણ શું ભાઈ મારા ચાલો વિરાટ ભાઈ આલો બસ અહીં ધ્યાન આપો અમારા ઓનરેબલ સ્ટુડન્ટ છે બરાબર હાલ ધ્યાન આપો હવે વિક્રમશીલા પૂછ્યું તો ચાલો કુમારગુપ્ત ક્યાં આવશે નાલંદાની વિદ્યાપીઠની સ્થાપના કરી પણ કુમાર ગુપ્ત કુમાર ગુપ્ત અને આપ ક્યાં આવશે બિહારની અંદર આપણને ક્યાં આવશે બિહારમાં અને બાકી તક્ષશિલા આવેલો છે પાકિસ્તાનની અંદર ઓકે હવે જો કદાચ ભારતનું પૂછી શકે કે ભાઈ ભારતની અલગ અલગ યુનિવર્સિટી ક્યાં ક્યાં આવેલી છે તો ખાલી નકશામાં બધા યાદ રાખી લો એટલે એક સાથે બધાને યાદ રહી જશે કે કયા કયા એરિયાનો આવશે ચાલો તો સૌથી પહેલાં અહીંયા પાકિસ્તાનના રાવલપિંડીની અંદર શું આવેલું છે તો અહીંયા આવેલી છે તક્ષશિલા પાકિસ્તાનના રાવલપિંડામાં તક્ષશિલા પછી બિહારમાં ત્રણ આવેલી છે એક નાલંદા એક ઉદાંતપુરી અને એક જે છે વિક્રમશીલા વિક્રમશિલા એક્ઝામમાં એક વલ્લભી ક્યાં આવશે વલ્લભી તો વલ્લભી આવશે ગુજરાતની અંદર ભાવનગરની અંદર વલ્લભી વિદ્યાપીઠ ગુજરાત પછી એક્ઝામમાં એમ પૂછે તમિલનાડુ ની અંદર એક આવેલી છે જેને કાંચી વિદ્યાપીઠ કહેવાતી કાંચી આવા એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ શકે કે કાંચીપુરમ અથવા જે છે વિદ્યાપીઠ ક્યાં આવશે તમિલનાડુમાં કાંચી પૂછે તો તમિલનાડુ નાલંદા ઉદાનપુર વિક્રમશીલા શિલા બિહારની અંદર પછી તક્ષશિલા પાકિસ્તાનની અંદર અને વલ્લભી પૂછે તો ગુજરાતની અંદર યાદ રહી જશે ચાલો હવે આગળ જરાક ધ્યાન આપીએ ચાલો આગળનો ક્વેશ્ચન રિહંદ ઘાટી પરિયોજના કયા રાજ્યમાં આવેલી છે રિહંદ પરિયોજના રિહંદ ઘાટી પરિયોજના ચાલો રિહંદ ઘાટી પરિયોજના ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ઓરિસ્સા અને કર્ણાટક જવાબ ટીક કરો ફટાફટ ચાલો ચાલો હવે આગળ જે છે આપણે જોઈએ હા બખ્યાર ખીલજીએ કુતુબુદ્દીન અહકનો જે છે એ ગુલા એનો જે છે ગુલામ હતો એને સેનાપતિ એને નાશ કર્યો હતો કોનો નાશ કર્યો હતો તો કે નાલંદાનો બી ઓકે ચાલો

ચલો ઇલા સવંત ઇલાહિ નો સ્થાપક કોણ હતો ચલો ફટાફટ કમેન્ટ ક્વેશન તો બી જવાબ ઓકે ચલો એ જવાબ એ જવાબ ઓકે એ જવાબ ચાલો કોને આવશે અકબર આની અંદર કોને આવશે અકબર એક્ઝામમાં પૂછે તુલસીદાસ કોના સમયગાળામાં હતા તુલસીદાસ તો બધા હું ટક્કર ટીક કરશો તો અકબર અકબરના સમયગાળામાં તુલસીદાસ હતા પણ એ નવરત્નોમાં આવતા નહીં એમ નવરત્ન એના હતા તાનસેન છે બિરબલ જે છે માનસી જે છે પ્રોડરમલ જે છે ઓકે અબ્દુલ કહેવાય કે રહીમ ખાન ખાના છે પછી અબુલ ફઝલ છે એ બધા કોના દરબારી હતા તો કે અકબરના દરબારી હતા ચાલો હવે ત્યાર પછી આગળનો ક્વેશ્ચન ચાલો જૈન ધર્મના વાસ્તવિક સંસ્થાપક ની જેમાંથી કોને વાસ્તવિક પૂછા છે સ્થાપક નથી પૂછા વાસ્તવિક પૂછા છે ઓકે એટલે બેમાં જવાબ બદલાઈ જાય ચાલો એકવીસ ની અંદર એકવીસની અંદર ઋષભદેવ પાર્શ્વનાથ હેમચંદ્રાચાર્ય કે મહાવીર સ્વામી ચાલો જૈન ધર્મના વાસ્તવિક સંસ્થાપક નીચેનામાંથી કોણ છે ચાલો બધાનો જવાબ જે છે એ આવશે પણ ખરેખર જવાબ એ નહીં આવે બરાબર આમાં જો ખાલી એમ પૂછે સ્થાપક તો જ તમારે ટીક કરવાના સ્થાપક પૂછે તો ઋષભદેવ પણ એમ પૂછે વાસ્તવિક સ્થાપક તો આમ કોણ આવશે મહાવીર સ્વામી તો આમને કહેવામાં આવશે વાસ્તવિક તો સ્થાપકને વાસ્તવિકમાં ફેર કેટલો હોય ફેવરેટલો એક જેને કરી હોય એને સ્થાપક કહેવાય પણ જેના સમયગાળામાં પ્રચાર પ્રસાર થયો હોય જેના સમયગાળામાં કંઈક વિસ્તાર વધારે થયો હોય તો એને આપણે શું કહીશ વાસ્તવિક શું કહીએ વાસ્તવિક તો આમાં ક્વેશ્ચન વાસ્તવિકનો છે એટલે શું આવશે મહાવીર સ્વામી ઓકે એટલે બધા ડી જવાબ ટીક કરવાનો છે પહેલાં જ હતા એ ખાલી જે ખાલી શરૂઆત જેમણે કરી હતી ઓકે ચાલો હવે ત્યાર પછી જે છે આગળ ચાલો ક્વેશ્ચન નંબર જે છે બાવીસ ચાલો દસ કુમાર રચિત દસ કુમાર રચિત ના લેખક કોણ છે દસ કુમાર રચિત ચાલો દંડ છે ભારવી છે બાણભટ છે કે અશ્વઘોષ છે દસ કુમાર જે છે એ રચિત કોણ છે ચાલો વે એ જવાબ વેરી ગુડ એ જવાબ રાઈટ કે એ જવાબ એ જવાબ અશ્વમેઘ નહીં ભાઈ અશ્વમેઘ તોમાં છે જ નહીં કોઈ અશ્વમેઘ તો યજ્ઞ આવે ચાલો હવે દસ જે છે એના રચના કોણ છે દંડીના અથવા મહર્ષિ દંડી મહર્ષિ દંડી હતા એ કોણ છે એમને શું લખ્યું છે દશકુમાર રચિત બાણભટ્ટે હું લખેલું છે ભાઈ બાણભટ્ટે લખેલું છે હર્ષચરિત હર્ષચરિત બીજું હું લખેલું છે કાદંબરી તો કાદંબરી કોને લખેલું છે બાણભ્ટે ઓકે એટલું યાદ રહી જશે ચાલો હવે ત્યાર પછી જે છે આગળ આપણે ધ્યાન આપીએ ચાલો ક્વેશ્ચન તક્ષશિલાના વિદ્યાપીઠ ક્યાં આવેલી હમણાં જ આપણે ચર્ચા કરી તક્ષશિલા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે હમણાં જ આપણે જોયું ચાલો સો વર્ષ થઈ અશુ મેઘ એક હા વેરી ગુડ ઓકે ચાલો ફટાફટ કમેન્ટ અને જે છે લાઈક લાઇક વિદ્યાર્થી મિત્રો હજી બહુ ઓછી દેખાય છે મને લાયક વધશે તો કાલના આયોજન કરવાની આપણને ખબર પડશે ઓકે કે કાલે જે છે એનો આપણે લેક્ચર રાખવું હોય ઓકે લાયક કમ્પ્લીટ હોવી જોઈએ જેટલા જોવો છો એટલા પહેલાં લાઇક કરી દો તમારું એક જ કામ છે ભાઈ એટલું સરસ રીતે તમને એજ્યુકેશન મળતું હોય કોઈ પણ સંસ્થા તરફથી બરાબર તો તમારું એટલું કામ હોય કે ભાઈ આપણું એક કામ કરવું જરૂરી છે કે ભાઈ લાઈક કરશો જેથી કહેવાય કે યુટ્યુબની અંદર વિડીયો ટ્રેનિંગ થાય જેથી વધારે મેક્સિમમ બાળકો જોઈ શકે એટલે મેક્સિમમ બાળકોના જોબ સાચા પડે તો ફાયદો તો તમને લોકોને જ થાય ઓકે હાલો હવે તક્ષશિલા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે પશ્ચિમ પંજાબની અંદર એટલે કે વર્તમાન પાકિસ્તાન હમણાં આપણે ચર્ચા કરી પાકિસ્તાનનું જે રાવલપિંડી પિંડી આવેલું છે રાવલપિંડી એ જગ્યા ઉપર શું આવેલું અંદર માન્યતા છે ચાલો હવે ત્યાર પછી આગળ ફોરવર્ડ બ્લોક નામની રાજકીય પક્ષની સ્થાપના કોને ફોરવર્ડ બ્લોક ફોરવર્ડ બ્લોક ચાલો ફોરવર્ડ બ્લોક સુભાષચંદ્ર બોઝ રાજ બિહારી કોચ ત્યાર પછી જતીન દાસ કે પછી જે છે એ ચિત્રંજન દાસ ચાલો ફોરવર્ડ બ્લોક આગળ નામ લખજો ભાઈ છેમાં તમે કમેન્ટ કરો છો ચોવીમાં કમેન્ટ કરો છો તેવીમાં કમેન્ટ કરો છો બાવીમાં કમેન્ટ કરો છો આજ બહુ જે છે ઓકે ચાલો આગળ જે છે ફટાફટ કમેન્ટ કરો ઓકે ચોવીસ માંની અંદર શું આવશે જવાબ બી જવાબ પણ આવશે સુભાષચંદ્ર બોજ ફોરવર્ડ બ્લોક દિલ્હી ચલો તુજે ખૂન દો મેં તમે આઝાદી દૂગા આપણા ઇમ્ફાલની અંદર બરાબર છે મણિપુરમાં જયારે એન્ટ્રી કરી ત્યારે હતીભાષચંદ્ર બોઝે પછી એમના ઉપર જે આપણા સ્વતંત્ર સૈનિકો હતા એમની ઉપર જે કેસ કરવામાં આવ્યો દિલ્હીની અંદર થયો અને એના માટે લડવા કોણ ગયા હતા વકીલ તરીકે જવાહરલાલ નેહરુ તો એટલું બધાને યાદ હોવું જોઈએ ચાલો અંધારીયા ખંડ તરીકે કોને ઓળખશો છો ખંડ ચાલો ફટાફટ કમાધારીઓ ખંડ અંધાર્યો ખંડ પચીસમાંની અંદર કમેન્ટ કરો એન્ટાર્ટિકા યુરોપ દક્ષિણ અમેરિકા કે આફ્રિકા અંધારીયો ખંડ અથવા અલ્પ વિકસિત ખંડ અથવા તો એવું પણ કહી શકો તમે કે જેની અંદર જે છે ત્રણ વૃત્ત પસાર થાય કર્કવૃત મકરઋત અને વિષુવૃત્ત એવો કયો ટીક જે છે એવો કયો ખંડ છે ચાલો હવે બી જવાબ ઓકે ચાલો વેરી ગુડ બધાનો જવાબ સાચો એવું દેખાય છે ચાલો હું આવશે એની અંદર આફ્રિકા આવશે આફ્રિકાને અંધારીઓ ખંડ કહેવાય યુરોપને શું કહેવાય ઔદ્યોગિક ક્રાંતિનો ખંડ કહેવાય ઔદ્યોગિક ક્રાંતિ એક્ઝામમાં પૂછશે કે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત ક્યાંથી થઈ યુરોપની અંદર ઓકે એન્ટાર્ક્ટિકાને શું કહેવાય વિશ્વની પ્રયોગશાળા કહેવાય વિશ્વની પ્રયોગશાળા અથવા તો જે છે પ્રયોગશાળા પણ આને કહેવાય અથવાને કહેવાય કોન્ટ વ્હાઈટ કોન્ટિનેન્ટલ અથવા તો જે તરતો ખંડ આવા બિરુદ રહેવા દક્ષિણ આફ્રિકા અમેરિકામાં શું આવશે એમેઝોન નદી કઈ નદી વિશ્વની સૌથી મોટી નદી એમેઝોન અને જંગલો પણ આની અંદર તમને જોવા મળશે યાદ રહી જશે ચાલુ ચાલો યુરોપ એટલે ઔદ્યોગિક ક્રાંતિનો ખંડ આફ્રિકા એટલે અંધારિયો ખંડ દક્ષિણ અમેરિકા એટલે એમેજોન નદી પાસે થાય જંગલો છે એન્ટાર્ટિકા એટલે કે જેની અંદર વિશ્વની પ્રયોગશાળા કહીએ છીએ આગળનો ક્વેશ્ચન ચાલો હવે ગાંધીજીના નામ પિતાજીના જે નિવાસસ્થાન છે જેને આપણે કબા ગાંધી કબા ગાંધીનો જે છે ડેલો કહીએ છીએ તો કબા ગાંધીનો ડેલો જે છે ક્યાં આવશે જામનગરની અંદર અમદાવાદ કે પછી પોરબંદર કે રાજકોટ કબા ગાંધીનો ડેલો ચાલો છવ્વીસમો ક્વેશ્ચન

ચાલો ગાંધીજીના પિતાનું નિવાસસ્થાન હું હતું જેનું નામ કબકલો કે જેને આપણે ક્યાં આવશે રાજકોટની અંદર કયો જિલ્લો રાજકોટ જશે ઓકે ચાલો આગળનો ક્વેશ્ચન ફટાફટ જોઈ લઈએ આપણે ચાલો તો દોડવીર હુસેન બોલ્ટ કયા દેશનો ખેલાડી હતો દોડવીર હુસેન બોલ્ટ આમ તો છે હજી વયો નથી તો યાદ રાખશો હુસેન બોલ્ટ ખેલાડી છે ફિલિપાઈન્સ જમૈકા બ્રાઝિલ કે યુએસએ ચાલો હુસેન બોલ્ટ હુસેન બોલ્ટ શું આવશે જવાબ આની અંદર જમૈકા શું આવશે જમૈકા ઓકે વેરી ગુડ સરસ ચાલો જમૈકા આવશે ઓકે ચાલો જમૈકાનો કોણ હતો હુસેન બોલ્ટ ચાલો હવે ત્યાર પછી આગળ નીચેના મતે કઈ નદી ઓરિસ્સામાં આવેલ છે ઓડિશામાં કઈ નદી ઓડિશામાંથી પસાર થાય ચાલો મહાનદી કૃષ્ણ નદી નર્મદા નદી કાવેરી નદી ચાલો ફટાફટ જમીન ટીક કરો અઠ્યાવીસમાં હુસૈન બોલ્ટ આવી ગયા ભાઈ જેમ કે આગળનો ક્વેશ્ચન જે છે અઠ્યાવીસમાં જે છે ઓડિસ્સામાં કઈ નદી આવશે ઓડિસ્સાની અંદર ચાલો લખી દઉં છું કાવેરી નદી ક્યાં આવશે તો કે કર્ણાટક અને જે છે તમિલનાડુની અંદર ચાલો નર્મદા ક્યાં આવશે છત્તીસગઢ એમપીની બોર્ડર ઉપરથી નીકળે ક્યાં આવશે તો કે ગુજરાતની અંદર આવશે ત્યાર પછી અમુક ભાગ જે છે એનો કોના લીધે નીચલો ભાગ કોના લીધે પ્રવેશ થાય છે તો કે નર્મદા મહારાષ્ટ્રનો પછી મહાનદીમાં કોણ આવશે ઓડિસ્સા મહાનદીમાં ઓડિસ્સા કૃષ્ણ નદીમાં હું આવશે તો એની અંદર આવશે કર્ણાટક અને ત્યાં પછી જતી રહેશે આંધ્ર પ્રદેશની અંદર ઓકે ચાલો તો ઓડિશામાં હું આવ્યું મહાનદી આની ઉપર કયો ડેમ આવેલો છે તો કે હીરાકુંડ કયો ડેમ હીરા કુંડ હીરાકુંડ ડેમ કઈ નદી ઉપર આવશે મહાનદી એક્ઝામ આપું કૃષ્ણ નદી ઉપર તો નાગાર્જુન સાગર ટીક કરી દેવાનું નાગાર્જુન સાગર નાગાર્જુન સાગર કઈ નદી ઉપર કૃષ્ણ નદી ઉપર નર્મદા પાત્ર નર્મદા ડેમ છે છેદથી કાવેરી ઉપર કઈ આગળ જોઈએ તો આપણે શિવ સમુદ્રમ શિવસમુદ્રમ અને બીજો કયો છે કર્ણાટકની અંદર અને બીજો એક છે મૈટુર મૈટુર ડેમ ક્યાં હશે તમિલનાડુની અંદર તો એની ઉપર આવેલા અલગ અલગ ડેમો છે ઓકે ચાલો આગળનો ક્વેશ્ચન જે છે જરાક ધ્યાન આપો ચાલો ભારતનું કયું રાજ્ય ટાઈગર સ્ટેટ તરીકે ટાઈગર સ્ટેટ ટાઈગર સ્ટેટ વાઘોનું રાજ્ય ચાલો વાઘોનું રાજ્ય કોને કહેવાય છે વાઘોનું રાજ્ય મહારાષ્ટ્ર ગુજરાત પશ્ચિમ બંગાળ કે મધ્યપ્રદેશ ઓગણત્રીસમો ક્વેશ્ચન ઓકે ચલો ઓકે ભરતભાઈ ઇન્દિરા ગાંધી નર્મદા હા ઇન્દિરા ગાંધી પણ આવે ચાલો ફટાફટ જે છે ક્વેશ્ચન કરો ચાલો હવે વન કેની આજુબાજુ પહોંચવા જઈ રહ્યા છીએ એ બરાબર છે અથવા તો વન કે અપ થઈ ગયા છે તો જે છે બધાએ લાઇક શેર અને કમેન્ટ જે છે કરી દેજો ઓકે વેરી ગુડ આટનો પ્રતિભાવ બહુ સારો છે તમારો બધાનો એટલે જે છે આ રીતે કાંઈ માટે કહેવાય કે નિહાળતા રહ્યો ચાલો હવે આમાં જવાબ શું આવશે મધ્યપ્રદેશ શું આવશે ટાઈગર સ્ટેટ કોને કહેવાય મધ્યપ્રદેશ ટાઈગર સ્ટેટ મધ્યપ્રદેશ યાદ જશે બધાને ઓકે એમપીને કહેવાય ટાઈગર સ્ટેટ સૌથી વધારે સોયાબીનની ખેતી થાય મધ્યપ્રદેશમાં સૌથી વધારે જંગલો છે મધ્યપ્રદેશમાં સૌથી વધારે આદિવાસી સંખ્યા જે છે ટ્રાઇબલ એરિયો સૌથી વધારે ટ્રાઇબલ જે છે ઓકે જનજાતિની સંખ્યા ક્યાં છે મધ્યપ્રદેશની અંદર ઓકે ચાલો હવે ત્યાર પછી આગળનો ક્વેશ્ચન ચાલો અઢારસો ને વિદ્રોહમાં સૌથી પ્રથમ શહીદ થનાર કોણ હતા અઢારસો સત્તાવનના પ્રથમ શહીદ થનાર રાણી લક્ષ્મીબાઈ હતા નાના સાહેબ હતા મંગલ પાંડેજી હતા ચાલો હવે આગળ જે છે ચાલો અને બીજું કે આપડી ટેલિગ્રામ ચેનલ જે છે જોઈન કરી લેજો જે બરાબર નીચે કમેન્ટ સેક્શનની અંદર મૂકી દઈએ છીએ ઓકે ડિસ્ક્રિપ્શનની અંદર તમે જરા બધા જે જોઈન કરી લેજો અવારનવાર જે ક્વેશ્ચનો જો હોય આન્સર કી હોય નવા નવા પોલ્સ હોય બરાબર છે આ બધું તમને જોવા એની અંદર મળશે ઓકે ચાલો તો આની અંદર જવાબ શું ટીક કરશો આપણે મંગલ પાંડે જે ટીક કરશું ચાલો તો મંગલ પાંડે બ્રાહ્મણ હતા અને ત્યારે અંગ્રેજોએ ઉપયોગ કર્યો ચરબીનો ઉપયોગ કર્યો એટલે એની પછી ના પાડે છે કાર્તુસનો ઉપયોગ કરવાની ઓકે ચાલો અઢારસો ને સત્તાવનની અંદર ચિહ્ન શું હતું અઢારસો ને સત્તાવનનું જે છે ચિહ્ન એક્ઝામ આપું છે અથવા તો આનો સિમ્બોલ શું આપવા આવ્યો હતો અઢારસો સત્તાવનમાં કઈ કઈ વસ્તુને સિમ્બોલ રાખ્યો હતો તો એ બધા યાદ રાખી લેજો બરોબર કમળ અને રોટી તો કમળ અને જે છે રોટી જે છે એનો સિમ્બોલ હતો અને અઢારસો ને સત્તાવનની શરૂઆત મેરઠથી થઈ હતી કઈ છાવણીમાંથી મેરઠ અને આ જે મંગલ પાંડેજી હતા એ ક્યાંના હતા તો એ હતા બૈરખપુર છાવણીના બૈરખપુર છાવણી ઓકે બરાકપુર હતો બૈરકપુર જેને આપણે કહીએ યાદ રહીએ છીએ બધાને તાત્યા ટોપે ક્યાંના હતા તો કાનપુર એરિયામાંથી લડતા હતા કાનપુર એરિયામાંથી કોણ લડતા હતા ટાટિયાપુર નાના સાહેબ પણ કહી છે કે કાનપુરમાંથી માંથી લક્ષ્મીભાઈ કઈ જગ્યાએથી તો કે ઝાંસી માંથી મંગલ પાંડેજી ક્યાં આવશે બૈરખપુર ચાલો હવે ત્યાર પછી જે છે આગળનો ક્વેશ્ચન ચાલો ભારતીય ઉદ્યોગ જગતના પિતામાં ભારતના ઉદ્યોગ જગતના પિતામાં તો આવું પણ કદાચ અહીં આવી શકે એવું પૂછે કે ભારતના શિક્ષણ જગતના પિતા શિક્ષણ જગતના પિતા આ બે ક્વેશ્ચન ની અંદર એક જ જવાબ આવશે ચાલો શિક્ષણ જગતના પિતા કે ઉદ્યોગના પિતા હું જવાબ ટીક કરશો ચાલો તો ઉદ્યોગના જગતના પિતા અથવા તો જે છે એ પૂછે શિક્ષણ જગતના પિતા જવાબ શું આવશે બધાની અંદર જમશેદજી ટાટા વેરી ગુડ ચાલો જમશેદજી ટાટા જે છે એની અંદર જવાબ આવશે ભારતના ભારે ઉદ્યોગ આવો પણ ક્વેશ્ચન આવી શકે કે ભારે ઉદ્યોગના પિતા બરાબર છે સ્ટીલ ઉદ્યોગ છે લોખંડ પોલાદ જે છે આ બધાનો ભારે ઉદ્યોગ કહેવાય તો ભારે ઉદ્યોગના પિતા અથવા તો શિક્ષણ જગતના પિતા ભારતમાં શિક્ષણની શરૂઆત મુંબઈથી એમને કરી ઓકે ચાલો હવે ત્યાર પછી આગળ આપણે જઈએ રેડી ચાલો હવે આગળનો ક્વેશ્ચન જે છે ચાલો મહાન જે છે સમ્રાટ ચંદ્રગુપ્ત ચંદ્રગુપ્ત જે છે કયા વંશનો જે છે શાસક હતો ચંદ્રગુપ્ત જે છે કયા વંશનો શાસક હતો મૌર્ય વંશ ગુપ્ત વંશ પલ્લવંશ કે શુંગ વંશ ઓકે ચાલો હાજય મતાજીભાઈ જમશેદજી ટાટા ઓકે આગળ જોઈ લીધું આપણે મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત ગયા વંશનો શાસક હતો ચાલો ફટાફટ કમેન્ટ જોઈએ આ જન્મ એમનો નવસારીમાંથી હતો દાદાભાઈ નવરોજી હોય કે જમશેદજી ટાટા હોય દાદાભાઈ નવરોજીને આપણે ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા કહીએ ભારતના હિન્દના દાદા કહીએ પરંતુ જે છે કહેવાય એમાં આવે છે જમશેદજી ટાટાને ઉદ્યોગ જગતના પિતા વેરી ગુડ ચાલો બધા જવાનો બધાને જવાબ સાચો છે ઓકે જવાબ શું આવશે મૌર્યવંશ ચંદ્રગુપ્ત મૌર્ય હોય સમ્રાટ અશોક હોય બિંદુ સાર હોય કયા વંશના રાજા હતા તો કે મૌર્ય વંશના ઓકે ચાલો હવે ત્યાર પછી આગળ ચાલો ઉકાઈ ડેમ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યું ઉકાઈ ડેમ હા નોર્મલ ક્વેશ્ચન છે ઉકાઈ ડેમ ઉકાઈ ડેમ સાબરમતી તાપી નર્મદા કે વિશ્વામિત્રી ઉકાઈ ડેમની તો શું જવાબ આવશે ઓકે ચાલો ઉકાઈ ડેમની કઈ નદી પર બાંધવામાં આવેલો છે સાબરમતી તાપી નર્મદા કે જે છે વિશ્વામિત્રી ઓકે વેરી ગુડ ચાલો જવાબ બધાનો જવાબ સાચો છે કઈ નદી આવશે તાપી ચાલો ગુજરાતની અંદર એકમાત્ર નદીનો જન્મદિવસ ઉજવવામાં આવે જન્મદિવસ કઈ નદીનો ઉજવશું આપણે તાપી નદીનો એ બધા કમેન્ટ કરો જન્મદિવસ ક્યારે ઉજવવામાં આવે છે જન્મદિવસ ક્યારે ઉજવવામાં આવે છે વેરી ગુડ સરસ ચાલો આગળ હવે ધ્યાન આપો ઓકે ઓકે ચાલો સાબરમતી કેટલા ડેમ ડેમ છે છે તો એક એક ધરોઈ સંત જે છે સરોવર ડેમ ગાંધીનગરમાં આવેલો છે અને એક જે છે વાસણા જે છે વાસણા બેરેજ આ ત્રણ ક્યાં આવશે સાબરમતી પર તાપી ઉપર કોણ આવશે ઉકાઈ એક આવશે અને બીજો કયો આવશે કાકરા પા બરોબર આ એક માત્ર આપણે ગુજરાતની ન્યુક્રલ પાવર પ્લાન્ટ કહી શકીએ હા વેરી ગુડ ચાલો જવાબ અષાઢ સુધ સાતમ વેરી ગુડ ચાલો સૂર્ય પુત્રી કહેવાય અષાઢ સુતમ સાતમના દિવસેનો એનો જવાબ મળશે જન્મ દિવસ આગળનો ક્વેશન ચાલો હવે ચાલો મધ્યરાત્રિનો સૂર્ય મિડ નાઇટ સન રાઇઝ રાઈઝ ઓ મિડ નાઇટ સન તરીકે કોણ ઓળખાયો છે અથવા અહીંયા અંગ્રેજીમાં કદાચ શબ્દો વાપરી દે મિડ નાઇટ પૂછી દે બરાબર તો મિડ નાઇટ જે છે એ સન તરીકે કોણ ઓળખાય મિડ નાઇટ સન તરીકે કયો દેશ ઓળખાય છે મધ્યરાત્રિનો ઉગતો ઉગતો જે છે સૂર્યનો દેશ કોને કહેવામાં આવે છે ફ્રાન્સ નોર્વે ઇંગ્લેન્ડ કે નેધરલેન્ડ વેરી ગુડ ચાલો સરસ સરસ ચાલો ઓકે ચાલો બધાના જવાબ સાચા છે ઓકે ઓકે વેરી ગુડ સરસ ચાલો મિડ નાઇટ નોર્વેને કહીશું ભાઈ કોને કહીશું આપણે નોર્વેને ઓકે ચાલો હવે ક્વેશ્ચન જરાક બદલાઈ નાખે એ રીતનો પૂછે કે ઉગતા સૂર્યનો દેશ કોને કહેવાય ઉગ ઉગતા સૂર્યનો દેશ ઉગતા સૂર્યનો દેશ ચાલો એમાં કમેન્ટ કરો બધા બધા પહેલાં પૂછ્યું મધ્યરાત્રિનો ઉક્ત સૂર્યનો દેશ તો પૂછે તો નોર્વે પણ એમ પૂછે ઉક્ત સૂર્યનો દેશ તો બધા હું ટીક કરશો વેરી ગુડ ચાલો આમાં બધા હું ટીક કરી દેસો બધાએ જાપાન ટીક કરી દેસો હું ટીક કરી દેસું જાપાન પછી એમ પૂછે ભારતમાં જે છે પહેલાં સૂર્યોદય ક્યાં થાય તો અરુણાચલ પ્રદેશમાં પછી એમ પૂછે ગુજરાતમાં પહેલાં સૂર્યોદય ક્યાં થાય દાહોદની અંદર ઓકે ચાલો આ ચાર ક્વેશ્ચન યાદ રાખજો મધ્યરાત્રિનો સૂર્યનો દેશ પૂછે તો નોર્વે ઉગતા સૂર્યનો દેશ પૂછે તો જાપાન ભારતમાં પહેલી વખત સૂર્યોદય થાય તો અરુણાચલ પ્રદેશ ગુજરાતમાં પહેલી વખત સૂર્યોદય થાય તો દાહોદની અંદર ગુજરાત અરુણાચલ પ્રદેશ કરતાં બે કલાક સૂર્યોદય પાછળ થાય એટલે આપણા કરતાં અરુણાચલ પ્રદેશમાં બે કલાક સૂર્યોદય વહેલો થાય જ્યારે અહીંયાથી આપણા ગુજરાતમાં આવતા આવતા બે કલાકના કિરણોને વાલ લાગે છે સૂર્યના કિરણોને તો આપણે યાદ રાખી લઈશું રેડી તો બે કલાક ગુજરાતમાં સૂર્યોદય મોડો પહોંચે છે કોને કયા રાજ્ય કરતાં અરુણાચલ પ્રદેશ કરતાં ચાલો હવે ત્યાર પછી આગળ ચાલો નાગાલેન્ડ નું પાટનગર કયું છે નાગાલેન્ડ નું પાટનગર ચાલો નાગાલેન્ડ નું પાટનગર કોણ જોવા મળશે કોહિમા ઇમ્ફાલ દાર્જિલિંગ ચાલો ફટાફટ કમેન્ટ દાહોદ ગરબાડા પાટા ડુંગરી ચાલો વેરી ગુડ આગળ ધ્યાન આપો હા જય હિન્દ જય ચાલો હવે આમાં શું આવશે જવાબ બધાની અંદર એ જોવા વેરી ગુડ નાગાલેન્ડનું પાટનગર કયું છે એ જવા ઇમ્ફાલ કોનું પાટનગર છે તો ઇમ્ફાલ જે છે તમને જોવા મળશે મણિપુરનું ઇમ્ફાલ મણિપુર ઈટાનગર ક્યાં આવશે ઈટાનગર આવશે અરુણાચલ પ્રદેશમાં અરુણાચલ પ્રદેશ રેડી અને દાર્જિલિંગ છે નહીં કોઈનું પાટનગર પણ એ આવેલું છે પશ્ચિમ બંગાળની અંદર ચા માટે જાણીતું છે એના માટે જાણીતું ચા દાર્જિલિંગ ચા માટે ઓકે ચાના બગીચા માટે ભારતમાં પેલો જીએટેક જે છે પહેલો ટેક જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન પહેલો જીએટેક કઈ ચાને મળ્યો તો દાર્જિલિંગની ચાને આ યાદ હોવું જોઈએ બધાને ઓકે ચાલો હવે ત્યાર પછી આગળ જે છે આગળના ચર્ચા કરીએ આપણે તો ગોપાલ કી આ સૂત્ર કોને આપજો તમે ઘણી બધી ગાડીઓ નીચે લખેલો ગોપાલ કી આનો મતલબ તમે હર સમજો કે સ ભૂમિ કી જે છે એનું સૂત્ર કોને આપ્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલ બિનોબા ભાવે ચિત્રરંજન દાસ કે મહાત્મા ગાંધીજી ओके okay, चलो अब हाँ मौज आوتي है तो लाइक कर दियो भाई ओके वेरी गुड चलो लाइक बहुत अच्छे से आज आज के सब भूमि गोपाल की भाई फटाफट टिक करो सब भूमि गोपाल की 36वां क्वेश्चन सब भूमि गोपाल की जय द्वारकाधीश चलो सब भूमि गोपाल की बिनोबा भा भावे आउसे कौन आउसे बिनोबा भा? भावे वेरी गुड कौन आउसे बिनोबा ભાવે એટલે આપણે તો આ પૃથ્વી ઉપર આવેલા એક માત્ર માલિક નથી બાકી નેચર કુદરત રીતે જે છે હોય છે બાકી આપણે તો એક મહેમાન આ માલિક નથી પૃથ્વી ઉપરના ચાલો એવું કહેતા વિનોબા ભાવે સબ ગોપાલ ગોપાલ ચાલો હવે ત્યાર પછી આગળ જઈએ ભૂધાન યજ્ઞ કોને શરૂ કર્યો તો વિનોબા ભાવે ભૂધાન યજ્ઞ પૂછે તો વિનોબા ભાવે ચાલો ગુજરાતમાં નીચેનામાંથી કયા વિસ્તારમાં સિમેન્ટ ઉદ્યોગ જે છે વિકસેલો નથી એટલે સિમેન્ટ ઉદ્યોગ વિકસેલો નથી પોરબંદરમાં આવશે પોરબંદરમાં વિકસેલો નથી પાટણમાં વિકસેલો નથી રાણામાં નથી વિકસેલો સિક્કામાં નથી વિકસે આમાંથી કયા એરિયામાં વિકસો નથી જે જ્યાં કહેવાય કે કોઈ પ્રકારનું જે છે ત્યાં સિમેન્ટના કારખાના નથી ચાલો સાડત્રીસ ક્વેશ્ચન હવે ફટાફટ જે છે સાડત્રીસ ક્વેશ્ચન ઓકે ચાલો થેન્ક યુ હાલો ફટાફટ પહેલાં કમેન્ટ કરો તમે એજ્યુકેશનની વાત પહેલાં પછી બીજી વાત ઓકે ચાલો વેરી ગુડ સરસ ચાલો ડી કો ફાઇનલ ક્યાં જાય પાટણ ચાલો પાટણ જે છે પાટણમાં સિમેન્ટ ઉદ્યોગ વિકસેલો નથી બાકી પોરબંદરમાં તો આવશે સિક્કામાં તો આવશે રાણાવાઓમાં પાછા વ્હાઈટ સિમેન્ટ બનાવવામાં આવે છે એક્ઝામ્પલ સફેદ સિમેન્ટ ક્યાં બનાવવામાં આવે રાણાવાઓ બરાબર વ્હાઇટ સિમેન્ટ ચાલો તો પાટણમાં પટોળા વખણાય પાટણનું શું વખણાય પટોળા હેરી તો પાટણના વખણાય છે

લાવજો પટોળું એમ આવે નહીં પચાસ હજારથી કિંમત શરૂ થાય બરાબર સાત લાખ સુધી પટોળાની કિંમત હોય એમ પટોળા આવે નહીં ઓકે બે પગાર વ્યાજ એમાં તમારા ચાલો તો ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ જમ્મુ કાશ્મીર ચાલો વધારેનો જવાબ લગભગ સાચો હોય દેખાય છે ઉત્તરાખંડ નૈનીતાલ ક્યાં આવશે ઉત્તરાખંડમાં પર્યટન સ્થળ છે બરોબર ચાલો હવે ત્યાર પછી આગળ બહુ જાણીતું સ્થળ છે નૈનીતાલ ચાલો દુનિયાનો કયો દેશ સૌથી લાંબો જે છે સમુદ્રી એરિયો ધરાવે અથવા તો જે છે દરિયા કિનારો ધરાવે કોસ્ટલ એરિયો જેને આપણે કહીએ ધરાવે ચાલો ઓસ્ટ્રેલિયા અમેરિકા આફ્રિકા કે કેનેડા અહીંયા દક્ષિણ આફ્રિકા પછી અમેરિકા એટલે કે યુએસએ અને જે છે ઓસ્ટ્રેલિયા તો અલગથી દેશ છે ખંડ પણ છે અને કેનેડા ચાલો કોણ આવશે એમાં ચાલો સૌથી વધારે દરિયો કયા દેશનો છે આઈપીએલ એમાંથી તો સૌથી વધારે દરિયો કોનો છે કેનેડાનો સૌથી વધારે દરિયો છે બરાબર કેનેડા જે છે એ ઉત્તર અમેરિકાની અંદર આવેલો એક નાનો બીજા આમ તો આખો વર્લ્ડનો બીજા નંબરનો દેશ છે આ કેનેડા કારણ કે ક્ષેત્રફળમાં બીજો નંબર કોનો આવશે કેનેડાનો ચાલો અહીંયા જે છે કેનેડા આવેલું છે તો કેનેડાનો જે દરિયો જે છે એ સૌથી વધારે દરિયો છે બરાબર દેશોની અંદર પૂછે તો જો બધી બાજુ દરિયો છે કેનેડાના આ બાજુ પણ દરિયો છે આ બાજુ પણ દરિયો છે આ બાજુ દરિયો ઉપર દરિયો અને ઉપર દરિયો બધી બાજુ દરિયો છે તો કેનેડાની કહેવાય કે નીચલા ભાગમાં દરિયો છે નહીં યુએસએની બોર્ડર ઉપર બાકી બધી જગ્યાએ દરિયો એટલે વિશ્વમાં અંદર સૌથી વધારે દરિયો પૂછે તો કોનો છે કેનેડાનો પણ કદાચ એવો ક્વેશન પૂછે વિશ્વમાં સૌથી વધુ કયા દેશ કયા ખંડનો દરિયો છે તો ખંડ પૂછે તો આફ્રિકા ટિક્રણ આફ્રિકા ખંડની અંદર સૌથી વધારે દરિયો છે ખંડ પૂછે તો આફ્રિકા દેશ પૂછે તો કેનેડા ઓકે વર્લ્ડનો બીજા નંબરનો ક્ષેત્રફળમાં દેશ કયો છે કેનેડા ચાલો હવે ત્યાર પછી જે છે આગળ જરાક ધ્યાન આપીએ ચાલો હવે આગળનો ક્વેશ્ચન ડેટ્રોઇટ શહેર કયા ઉદ્યોગ માટે જાણતો તો ડેટ્રોઇટ તો અમેરિકાની અંદર આવેલું છે અથવા કેનેડાની બોર્ડર ઉપર આ એક સિટી છે જેને આપણે કહીએ છીએ ડેટ્રોઇટ ઓટોમોબાઈલ માટે ખેતી માટે ડેરી માટે કે સિમેન્ટ ઉદ્યોગ માટે ડેટ્રોઇટ સિટી હા વેરી ગુડ શુભમભાઈ એમ કહે છે ભલે બે પગાર વયા જાય પરંતુ લઈ આવવાના છે વાહ ભાઈ વાહ ઓકે ચાલો સરસ સરસ વેરી ગુડ લઈ આપજો ભાઈ ઓકે કારણ કે પે પટોળા તમે પહેરી પહેરીને તૂટી જાઓ તો એનો રંગ કે એનો જે છે ડિઝાઇન જાહેર નહીં એટલી ગેરંટી આપવામાં આવે ઓકે ઓટોમોબાઈલ વેરી ગુડ ચાલો શેના માટે ઓટો મોબાઈલ ઓટોમોબાઈલમાં કાર ઉદ્યોગ પણ આમ તો ડેટ્રોસિટી કાર માટે જ જાણીતો છે શેના માટે જાણીતો છે કાર ઉદ્યોગ માટે બરાબર એટલે ઓટોમોબાઈલમાં આવે જાય ને જે પણ ઉદ્યોગ એની અંદર સંલગ્ન હોય ઓકે ચાલો તો કાર માટે જાણીતું ડેટ્રોટ એટલે તો ઓટો મોબાઈલ જેને આપણે કહીએ છીએ ચાલો હવે અમદાવાદ શહેરની સ્થાપના કરવામાં આવી હતી અહમદ શાહ દ્વારા અહમદ શાહ દ્વારા તો ક્યારે કરવામાં આવી હતી સારવાર પૂછતો હોય ચૌદસો તેર છો દસ ચૌદસો અગિયાર છો બાર ચલો એકતાલીસમો માટે ફટાફટ ટીક કરો એકતાલીસમાં હા ગુજરાતનું એમ પૂછે ગુજરાતની અંદર જે છે કોને આપણે કહી શકો તમે ડેટ્રોઈટ સિટી તો સાણંદને કહી શકો ને કારણ કે અમદાવાદનો જે સાણંદ તાલુકો છે ને અવતી વધારે કંપનીઓ આવેલી છે કહેવાય કે મોબાઈલનું જે છે મેન સોરી કારનું જે છે મેન્યુફેક્ચરિંગ કરવા માટે ચાલો તો છવ્વીસ ફેબ્રુઆરી એ છવ્વીસ જે છે એ ફેબ્રુઆરી એક ચૌદસો ને અગિયારની અંદર કઈ નદીના કિનારે સાબરમતી તો સાબરમતી નદીના કિનારે વસાયું અને અહમદ શહેર બીજું પણ એક નગર વસાયું જેનું શું નામ કહીશું આપણે તો એક બીજું પણ એને નગર વસાયું જેને અહમદનગર કહેવાય છે તો હાલનું હિંમતનગર હાલનું હિંમતનગર એટલે તે જે છે અહમદનગર જો હવે ધ્યાન આપો એક એક્ઝામમાં પૂછાણું કે અહમદનગર એટલે હાલનું કયું શહેર તો બધાય અમદાવાદ નહીં ટીક કરે બરોબર છે અમદાવાદ કોઈ ટીક કરશે નહીં બધાય શું ટીક કરશે હિંમતનગર તમે બધાય ટીક કરો કારણ કે એક રાજા હતા જેનું નામ હતું કહેવાય કે પોતાના પૌત્રના જે છે હિંમતસિંહ નામ રાખવું પ્રતાપસિંહ શું નામ રાખવું હિંમતનગર યાદ રાખી લેશું બધા અહમદનગર એટલે હિંમતનગર કોઈ અમદાવાદ ટીક કરશે નહીં ચાલ આગળનો ક્વેશ્ચન પાણીપતનું ત્રીજું યુદ્ધ ક્યારે લડાયું તો પાણીપતનું થર્ડ વોર ચાલો પાણીપતનું થર્ડ વોર ક્યારે લડાયું હતું તો અઢ અઢારસો એકોતેર સોળસો જે છે એકસઠ અઢારસો એકસઠ કે સત્તરસો એકસઠ પાણીપતનું ત્રીજું યુદ્ધ ચાલો પાણીપતનું ત્રીજું યુદ્ધ હતું કોની કોની વચ્ચે તો એક બાજુ મરાઠા હતા અને એક બાજુ જે છે આખે આખો મરાઠાનો સંઘ હતો અને એક બાજુ સામે એક પાર્ટી કોણ હતી તો અહમદ શાહ અબ્દાલી હતી અહમદ શાહ અબ્દા અલી અથવા અહમદ શાહ દુર્રાની જેને કહી તો મરાઠા સંઘ અને અબ્દાલી આ બે યુદ્ધ થયું જેને આપણે કહેવાય કે પાણીપતનું ત્રીજું યુદ્ધ કહીએ પાણીપતનું મેદાન જે છે ક્યાં આવશે પાણીપતનું મેદાન તો એ આવશે હરિયાણાની અંદર હરિયાણાની અંદર પાણીપતનું મેદાન નજીકમાં નદી કઈ પસાર થાય તો યમુના જે છે નદી પસાર થાય છે ચાલો તો સત્તરસો ને એકસઠની ની અંદર કયું યુદ્ધ લડાયું હતું તો પાણીપતનું બરાબર તો પાણીપતનું યુદ્ધ ત્રીજું યુદ્ધ સત્તરસો ને એકસઠની ની અંદર મરાઠા સંઘ જે છે ને અબ્દાલી એની વચ્ચે લડાયું તો મરાઠા હારી ગયા હતા અને અમદ શાબ્દઅલી જીતી ગયો બરોબર છે તો એટલું આપણે યાદ રાખેલું સત્તરસો ને એકસઠની ની અંદર ચાલો હવે ત્યાર પછી જે છે નેક્સ્ટ ક્વેશ્ચન જે છે આગળ ચાલો પંજાબ કેસરી પંજાબ કેસરી પંજાબ કેસરી તરીકે કોણ ઓળખાય છે લાલા લજપતરાય બાલચંદ્ર ચંદ્ર બિપિન ચંદ્રપાલ શહીદ ભગવતસિંહ કન્ફ્યુઝ થઈ જાઓ તમે ચાલો સત્તરસો ને એકસઠમાં પાણીપતનું યુદ્ધ વેરી ગુડ ચાલો બા તેતાલીસમાં કમેન્ટ કરો હા મહેષ ઓકે ચાલો ગુજરાત આમ તો બધા જિલ્લાના વિદ્યાર્થી મિત્રો લેક્ચર નિહાળી રહ્યા છે દરેક જિલ્લામાંથી ગુજરાતના જે તેત્રીસ તંત્રીસ જિલ્લા છે એમાંથી વિદ્યાર્થીઓ કહેવાય કે પ્રશ્ન નિહાળી રહ્યા છે તમે ભલે જે છે કહેવાય કે કચ્છના હોય મોરબીના હોય જામનગરના હોય દેવભૂમિના હોય જૂનાગઢના હોય ગીરના હોય પોરબંદરના હોય અમરેલીના હોય કે પછી સુરેન્દ્રનગરના હોય બોટાદના હોય રાજકોટના હોય કે પછી જે છે પાટણના હોય બનાસકાંઠાના હોય મહેસાણાના હોય અરવલ્લીના હોય ગાંધીનગરના હોય કે પછી જે છે મહેસાણાના હોય કે પછી દાહોદ પંચમહાલ ખેડા આણંદ બરાબર છે ત્યાર પછી જે છે કહેવાય કે મહીસાગરના હોય તો બધા જિલ્લાના વિદ્યાર્થી મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ છોટા ઉદેપુર જે છે બરાબર છે નર્મદા જે છે તો કોઈ પણ જિલ્લાના વિદ્યાર્થી મિત્રો હોય તો અમારા માટે તો બધાય સરખા જ છો અથવા તો તાપીના હોય સુરતના હોય નર્મદાના હોય કે પછી જે છે ડાંગ વલસાડ નવસારીના હોય બરાબર છે બધા જ વિદ્યાર્થીઓ જે છે આપણે કમ્પ્લીટ તૈયારી કરવાની છે અને મેરિટમાં નામ આવવું જોઈએ આમાં કન્ફ્યુઝ થવા વિદ્યાર્થી મિત્રો જવાબ શું આવશે લાલા લજપત રાય આવશે બરાબર કોઈ ભગતસિંહ ટેક કરવાનો નથી આમને આપણે કહી શકીએ કે શહીદે આઝમ બરાબર શહીદે આઝમ કહી શકીએ ભગતસિંહને પણ પંજાબે કેસરી ટીક સુવું પડશે લાલા લજપત રાય ઓકે ચાલો હવે ત્યાર પછી જે છે આગળ જે છે આપણે જોઈએ આગળનો ક્વેશ્ચન જે છે ચાલો હવે એલિફન્ટાની ગુફાઓ ભારતના કયા રાજ્યમાં આવેલી છે એલિફન્ટાની ગુફાઓ ભારતના કયા રાજ્યમાં તમને જોવા મળશે એલિફન્ટા ઓકે ઓકે ચાલો સાબરકાંઠા રહી ગયું આવી જાય બધું આવી જાય ઓકે હા જીજે રહી ગયું કોઈ વાંધો નહીં ચાલો ધ્યાન આપો એલિફન્ટાની ગુફાઓ ભારતના કયા રાજ્યમાં આવેલી જ છે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન કે ગુજરાત ચાલો હવે ત્યાર પછી છે આગળ ધ્યાન આપો ઘણા બધાને ગુસ્સો આવે તો આમ બરાબર એ રીતના ચિત્ર મૂકે આમ આ લાલ લાલ થઈ જવાય બરાબર છે ઘણી ઘણા હસુ આવે તો આમ સ્માઈલ કરતા કરતા ચિત્ર મૂકે ઓકે ચાલો જે હોય સોશિયલ મીડિયા છે એમાં પણ તમે હસવાનું અને ગુસ્સો બે જાહેર કરી શકો છો ઓકે ચાલો અહીંયા મહારાષ્ટ્ર શું આવશે એની અંદર જવાબ મહારાષ્ટ્ર ચાલો તો અહીં ધ્યાન આપો મહારાષ્ટ્રની અંદર શું આવશે એલિફન્ટા અજંતા અને ઇલોફોરા તો આ એક્ઝામમાં પૂછે કે એલિફન્ટા તો આપને આવડે છે પણ એક્ઝામમાં અજંતા આવી જાય અથવા એક્ઝામની અંદર જે છે ઇલોરા આવી જાય બરાબર તો અજંતા ઇલોરા એલિફન્ટા આ તૈયારીમાં રાજ્ય કયું ટીક કરવાનું મહારાષ્ટ્ર પણ જો તમને એમ પૂછે કે ભીમ જે છે બેટકા તો હું ટીક કરશો બધાએ

ચાલો નવરાત્રી ઓણામ બિહુ કે ગણગોર આસામનો તહેવાર પણ છે ને નૃત્ય પણ છે એમાંથી કયો આવશે ચાલો બિહુ આવશે બધા એમાં જવાબ વેરી ગુડ ચાલો સાચો જવાબ કયો છે બિહુ વેરી ગુડ ચાલો બિહુ જે છે ક્યાં ઉજવાય આસામની અંદર ચાલો તો એક્ઝામમાં પૂછે ભાઈ ચાલો એક બીજો એક ક્વેશ્ચન પૂછું તમને નવરેહ નવરેહ નામનો તહેવાર આ કયા રાજ્યમાં આવે નવરેહ નવરેહ નામનો તહેવાર કયા રાજ્યમાં ઉજવાય ચાલો નવરેહ નામનો તહેવાર કયા રાજ્યમાં ઉજવાશે ફટાફટ મને કમેન્ટ કરો આ નવરાત્રિ ગુજરાતમાં આવે ઓણમ જે છે કેરળની અંદર આવશે ગણગોળ જે છે રાજસ્થાનની અંદર આવશે બાકી એવું કીધું નવરાત્રિ આપણા ગુજરાતમાં કીધું બી હું ચાલો નવરેહ ઓકે ચાલો ઓણમ ગુજરાત કેરળનું છે ભાઈ ઓણમ કેનું છે કેરળનું નવરેહ આવશે વિદ્યાર્થી મિત્રો જમ્મુ એન્ડ કાશ્મીર કાશ્મીરી પંડિતોએ પોતાનો પચીસ છવ્વીસ વર્ષ પછી પોતાનો તહેવાર ઉજવો જમ્મુ કાશ્મીરમાં જૈન બરાબર તો એક્ઝામમાં પૂછી શકે કારણ કે કરંટનો એક ક્વેશ્ચન આજે છે ઓકે તો યાદ રાખશું નવરેહ નામનો તહેવાર ક્યાં આવશે જમ્મુ એન્ડ કાશ્મીરમાં ક્યાં આવશે જમ્મુ કાશ્મીરમાં અથવા તો જે છે એક સાથે જે છે બધા તહેવારો યાદ રાખી લેજો જે પણ હું તમને કહું છું એક સાથે જે છે નકશાની અંદર બધા યાદ રાખી લેજો ઓકે એક સાથે ચાલો જે પણ નાના મોટા તહેવારો જે છે બધા હારે લખતા જઈશું અથવા તો તમારે રિવિઝન સ્વરૂપે જે કહું એ તમારે યાદ રાખી લેવાનું છે એક સાથે ઓકે ચાલો તો ભારતની અંદર જે છે તહેવારોની વાત આવે તો સૌથી પહેલાં જે છે આપણે યાદ રાખશું ચોથા જે ફટાફટ રિવિઝન એક વખત કરી લઈએ તો આ બાજુ જે છે અહીંયા આસામની અંદર શું આપણે ઉજવું ઓણમાં ચાલો એક્ઝામમાં પૂછશે કે છઠ પૂજા ક્યાં આવે બિહારની અંદર છઠ પૂજા બિહારમાં એમ પૂછે કે કથક નૃત્ય તો ક્યાં ટીક કરી દેવાનું ઉત્તર પ્રદેશ પછી એમ પૂછે નવરેહ તો નવરેહ પૂછે તો જમ્મુ અને કાશ્મીર પંજાબની અંદર પૂછો તો ટીક કરી દેશો વૈશાખી વૈશાખી ત્યાર પછી ટીક કરી શકો તમે લોહરી પછી તમે ટીક કરી શકો અહીંયા જે છે ભાંગડા નૃત્ય પછી રાજસ્થાનની અંદર તમે ટીક કરી શકો ગણગોર અથવા રાજસ્થાનની અંદર તમે ટીક કરી શકો છકો ઘૂમર નૃત્ય કયું નૃત્ય ઘૂમર ગુજરાતમાં ગરબા આવે મહારાષ્ટ્રની અંદર જે છે લાવણી નામનું નૃત્ય આવે કયું નૃત્ય લાવણી આવે પછી તમામનું એક નૃત્ય આવે ઉત્તર પ્રદેશની અંદર જે છે તમે જોઈ શકશો કે બીજું પૂછવું હોય તો તમને નવ નવટંકી પૂછી શકે ઉત્તર પ્રદેશમાં નવટંકી નામનું નૃત્ય તમાશા પૂછે તો મહારાષ્ટ્ર લાવણી પૂછે તોય મહારાષ્ટ્ર ઓકે ત્યાર પછી ગુડી પડવો પૂછી શકે તમને મહારાષ્ટ્રમાંથી ગુડી પડવો ગુડી પડવો એટલે મરાઠી લોકોનો બેસતું વર્ષ ચૈત્ર સુધી એકમ હોય ત્યારે ગુડી પડવા આવે કર્ણાટકમાં શું આવશે તો યક્ષ જ્ઞાન નામનું નૃત્ય આવશે યક્ષ જ્ઞાન હેડી ત્યાર પછી નીચે તમિલનાડુ કેરળ આપેલું છે તો કેરળની અંદર શું આવશે મોહિની અટનમ મોહિની અટનમ કઈ બીજું નૃત્ય આવી શકે કથક કલી નૃત્ય આવી શકે કયો તહેવાર આવી શકે ઓણમ નામનો તહેવાર આવી શકે તો ઓણમ કથક કલી અને મોહિની અટનમ કયું રાજ્ય કેરલા નીચે આપેલું છે આપણે તમિલનાડુ તો તમિલનાડુમાં શું આવી શકે પોંગલ આવી શકે પછી જલી જે છે કટ્ટુ આવી શકે પછી જે છે અહીંયા આવી શકે ભરતનાટ્યમ આંધ્રપ્રદેશમાં આવશે કુચીપુડી આંધ્રપ્રદેશમાં કુચીપુડી ઓડિશામાં તમને પૂછે તો જગન્નાથ જે છે જગન્નાથ રથયાત્રા અને પશ્ચિમ બંગાળમાં પૂછે તો દુર્ગા પૂજા શું યાદ રાખશો દુર્ગા પૂજા આ ભારતના મેન નૃત્યો અને ભારતના મેન તહેવારો છે યાદ રહી જશે બધાને ચાલો બિહુ પૂછે તો આસામ દુર્ગા પૂજા પૂછે તો પશ્ચિમ બંગાળ જગન્નાથ યાત્રા પૂછે તો ઓડિશા કુચીપુડી પૂછે તો યાદ રાખશું આપણે આંધ્રપ્રદેશ પોંગલ પૂછે તો તમિલનાડુ ચલીકુટી પૂછે તો તમિલનાડુ ભારતનાટ્યમ તમિલનાડુ પછી એમ પૂછે કે ઓણમ કથક કલી નામ પૂછે તો કેરળ એક જ્ઞાન કર્ણાટક ગુડી પડવો મહારાષ્ટ્ર તમાશા મહારાષ્ટ્ર લાવણી મહારાષ્ટ્ર ગણગોર રાજસ્થાન ઘુમર રાજસ્થાન વૈશાખી લોહરી ક્યાં આવશે પંજાબની અંદર નવરે નામનો તહેવાર જમ્મુ કાશ્મીરની અંદર કથક પૂછે તો ઉત્તર પ્રદેશમાં નવટંકી પૂછે તો ઉત્તર પ્રદેશમાં ત્યાર પછી છઠ પૂજા પૂછે તો બિહારની અંદર દુર્ગા પૂજા પૂછે તો પશ્ચિમ બંગાળ અને આ ઓણમ પૂછે તો આસામ બધાને હેડી પોંગલમાં આવશે તમેન્ટ બધા વિદ્યાર્થી મિત્રો તમે જેટલા ડાઉટ છે બધા એની અંદર આવી જાય ઓકે ચાલો હવે ત્યાર પછી જે છે આગળ ઓકે થેન્ક યુ ભાઈ સ્પોટ સ્પોટ ભાઈ ચાલો હવે અહીં ધ્યાન આપો હવે ત્યાર પછી જે છે આગળ જે છે ઓકે ચાલો ક્વેશ્ચન પૂરો થઈ ગયા ઓકે થેન્ક યુ ચાલો બધાને ચાલો તો આજે જે છે વિદ્યાર્થી મિત્રો લેક્ચર કેવો લાગ્યો અથવા તો જે છે ફટાફટ કમેન્ટ જે છે બધા કરી દઈશું અથવા તો જે છે કાલની અંદર જે છે કહેવાય કે નેક્સ્ટ લેક્ચરનું આયોજન થશે એટલે સાંજે નવ વાગે અથવા તો સાડા નવે આપણી ચેનલ ચેનલની જે છે ટેલિગ્રામ ચેનલ હોય યુટ્યુબ ચેનલ હોય એની મુલાકાત સાંજે લેતી રહેવી નવથી સાડા નવની અંદર એટલે લગભગ જે છે લાઈવ અમે જ્યારે પણ ફ્રી થઈશું ત્યારે તમારી સાથે જોડાઈ જઈશું ઓકે ઓકે ચાલો તો જે છે બધાને જે છે કહેવાય કે જય હિન્દ ઓકે અને લાઇક સિલેક્ટ કરતા જજો લાસ્ટમાં મળીએ કાલના લેક્ચરમાં જય હિન્દ જય ભારત